ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ઝડપવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાન સરહદને અડીને આવેલો હોવાથી જિલ્લામાં અવારનવાર બહારથી વિદેશી દારૂ ઘુસાડવામાં આવતો હોય છે. ત્યારે આજે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધાનેરા વિસ્તારમાંથી દારૂ ભરેલી ગાડી સાથે રાજસ્થાનના ઈસમને અટકાયત કરી દારૂ ભરાવનાર અન્ય એક ઈસમ સહિત બે વિરુદ્ધ ધાનેરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકાની સરહદ પરથી વિદેશી દારૂની હેરાફેરી માટે મોટા પ્રમાણમાં થાય છે. ગતરોજ બનાસકાંઠા જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે ધાનેરા તાલુકાની સરહદ પર વિદેશી દારૂની ગાડી પસાર થવાની છે. બાતમીદારની ખબરના આધારે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એચપી પરમારની સૂચના મુજબ ક્રાઇમ બ્રાન્ચના પોલીસકર્મી અર્જુનસિંહ, ઈશ્વરભાઈ તેમજ શંકરભાઈએ ધાનેરા તાલુકાના ગોળાથી ધરણોધર જતા રોડ પર વોચ રાખી હતી અને ત્યાંથી પસાર થઈ રહેલી કારને ઝડપી પાડી હતી. ગાડીની તપાસ કરતાં ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની 122 બોટલ મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 36,494 રૂપિયા થાય છે. સાથે મોબાઈલ નંબર 2 અને ગાડીની કિંમત સાથે કુલ 3,41,994નો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક રમેશકુમાર પુરખારામ જાટ અને અમૃતભાઈ મગારામ જાટ રહેવાસી ખારા તાલુકો સાંચો રાજસ્થાનવાળા બંને ઈસમોની વિરુદ્ધ ધાનેરા પોલીસ મથકે કાયદેસરની કાર્યવાહી કરી પકડાયેલા એક ઈસમને જેલના હવાલે કર્યો છે, જ્યારે કે અન્ય એક ઈસમને ઝડપવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે.